અને તેઓની પાસે ઘાતક હથિયારો છે એવી બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે ત્યાં છાપો માર્યો હતો જ્યાંથી યુસુફ ખાન ઇશરત ખાન પઠાણ ઇમરાન ઉર્ફે છોટુ ઇમ્તિયાઝ અહેમદ સિદ્દીકી મોહમ્મદ આમિર ઉર્ફે છોટા ટાઈગર ઉર્ફે કાલિયા હિમાયત હુસેન શેખ મોહમ્મદ કાસિમ મોહસીન સિદ્દીકી અને કાયદાના સંઘર્ષમાં આવેલો એક બાળ ગુનેગાર ઝડપાઈ ગયા હતા જેની પાસેથી દેશી બનાવટની બે પિસ્તો એક કુલ રૂપિયા એક પોઈન્ટ ત્રીસ લાખનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો હતો પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવેલી હકીકત મુજબ લીંબાયત વિસ્તારના માતાબારી નજીર ઉર્ફે ગુડ્ડુ ઉર્ફે ગુડ્ડુ ફાયરિંગ સૈદી સૈયદ ને લિંબાયત વિસ્તારના હાસિમ અલી વસીમ ઉર્ફે માલિક શેખ અને લાલા સાથે દુશ્મનાવટ હતી જેથી ગુડ્ડુ ફાયરિંગ ટોળકીને જોકે લિંબાયતના ગેંગ વોર સાથે લોહિયાળ જંગ ખેલાય તે પહેલા પોલીસે ટોળકીને જબ્બે કરી હતી રૂપિયા ત્રણ લાખમાં આપનારા ગુડ્ડુ ફાયરિંગને હજુ પોલીસ શોધી શકી નથી જેને બે હજાર ના વર્ષમાં સલીમ ખાન ઉર્ફે સલીમ રેમ્બો ઉસ્માન ખાન પઠાણ પર ફાયરિંગ કરી તેની હત્યા કરી હતી જેમાં તે પણ હતો મામલે દિવસ સુધી પૂર્વે ગુડુ ફાયરિંગની ગેંગ અને વસીમ ઉર્ફે માલિક શેખની ગેંગ વચ્ચે ઝઘડો થયો હતો તે વખતે ગુડુ ફાયરિંગ પર ચપ્પુ વડે હુમલો કરાયો હતો જ્યારે તે વખતે ગુડ્ડુએ ફાયરિંગ પણ કર્યું હતું બંને ગેંગ વચ્ચે સમયાંતરે ઝઘડા થયા કરે છે